હેલો ફ્રેન્ડ્સ, હું છુજા પાણીપતિ અને હું આજે એક નાનકડા અભિનય દ્વારા આપ સૌ સુધી ખેડૂતની વ્યથા પહોંચાડવા માંગુ છું. હું કોઈ પ્રોફેશનલ એક્ટર તો નથી, પણ આ મારો એક નાનકડો પ્રયાસ. વિડીયોને છેલ્લે સુધી જોજો. આ વર્ષે કપાસ તો બહુ સારો છે. બસ આ વર્ષે હું મારું બધું દેવું ચૂકવી દઈશ અને હું અને મારો દીકરો બંને શાંતિથી રહીશું. પપ્પા પપ્પા! હા દીકરા, ધીમે ધીમે. મારો સ્માર્ટફોન લેવો છે. મારા બધા મિત્ર પાસે સ્માર્ટફોન છે, મારા પાસે સ્માર્ટફોન નથી. પપ્પા પ્લીઝ પ્લીઝ પ્લીઝ. હા દીકરા, આ વર્ષે જો કપાસ વેચાય અને જે પૈસા આવે એનાથી હું તને ચોક્કસ સ્માર્ટફોન અપાવી દઈશ. થેન્ક યુ પપ્પા. હેલો હેલો, હું મહેશ. હા બોલો ને સાહેબ. મારા પૈસા ક્યારે આપીશ? અરે સાહેબ, આ વર્ષે કપાસ વેચાય એટલે તમને ચોક્કસથી તમારા પૈસા ચૂકવી આપીશ. આ તો તારું દર વર્ષનું નાટક થયું, બહુ થયું. હવે તો આ વર્ષે જો પૈસા ન આપ્યા તો હું તારી જમીન લઈ લઈશ. અરે સાહેબ, વિશ્વાસ રાખો, આપી દઈશ, ચોક્કસથી આપી દઈશ. અરે લાગે છે કે તે કપાસના વેપારી આવ્યો છે. જો તે સારા ભાવ આપે તો હું મારો કપાસ તેમને જ વેચી આપું. ચાલો ત્યાં જઈ આવું. આવો બોલો, હું તમારી શું મદદ કરું? મારે કપાસ વેચવાનો છે, કપાસના ભાવ શું છે? 700 રૂપિયા ભાવ છે. અરે બસ 700 રૂપિયા જ? થોડાક તો વધારો. તમારે કપાસ દેવાનો તો બોલો, ખોટો ટાઈમ પાસ ના કરો. ઠીક છે, હું તમને વિચારીને જવાબ આપું. ઠીક છે. હે ભગવાન, હવે હું શું કરું? કપાસના ભાવ તો સાવ ઓછા છે. જો આ વર્ષે મેં દેવું ના ચૂકવ્યું તો મારી બધી જમીન જતી રહેશે. હે ભગવાન, આ તે કેવો ધર્મ સંકટ છે. હવે હું શું કરું? મારે કપાસ દેવો છે, પરંતુ તમે મને પહેલા રૂપિયા આપી શકો છો? હા, ધન્યવાદ. ચાલો હવે હું મારા દીકરાનો ફોન લઈ આવું. ફોન તો લઈ આવ્યો, હવે બસ આ મારા દીકરાને આપું. અરે મન, અરે દીકરા મન, અહીંયા આવ. જો હું તારા માટે સ્માર્ટફોન લઈ આવ્યો. થેન્ક યુ પપ્પા, થેન્ક યુ સો મચ. ગમ્યો ને? હા પપ્પા, બહુ ગમ્યો. હવે જા તારા મિત્રોને બતાવી આવ. થેન્ક યુ પપ્પા. હવે હું શું કરું? જે પૈસા આવ્યા હતા તેને તો મેં મારા દીકરાને ફોન લઈ આપ્યો. હવે હું દેવાદારને શું આપીશ? ને જો મેં રૂપિયા ના આપ્યા તે મારી જમીન લઈ લેશે. હવે હું શું કરું? હે ભગવાન, આ કેવો ધર્મ સંકટ છે. હવે હું ક્યાં જાઉં, કોની મદદ લઉં, શું કરું? હવે તો બસ એક જ રસ્તો છે. અરે મન, તારા પિતાએ આત્મહત્યા કરી લીધી છે, જલ્દી ચાલ. શું, મારા પપ્પાએ આત્મહત્યા કરી લીધી? હા જલ્દી ચાલ. આજે દેશના 52.5% ખેડૂતો એવા છે કે જેમના માથે દેવું છે અને દેવું ના ચૂકવી શકવાના કારણે તેઓ આત્મહત્યા જેવું કડક પગલું લઈ લે છે અને પોતાનો જીવ ટૂંકાવી લે છે. એક વાત યાદ રાખજો, ધરતીપુત્ર છે તો આપણે સૌ છીએ. અનાજ માત્ર ખેતરમાં ઉગે છે, મશીનમાં નહીં. માટે ખેડૂતને સપોર્ટ કરો, તેમને આગળ વધવા માટે પ્રોત્સાહન આપો છો. જો તમે મારી વાતથી સહમત હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમે આવા બીજા ઘણા બધા વિડીયો જોઈ શકો. સપોર્ટ મી ખેડૂત પુત્રો.